नमस्कार, तमे जोई रह्या छो श्री दर्शन विद्यालयनी यूट्यूब चैनल। धोरण 10 अने धोरण 12 साइंस कॉमर्सना विद्यार्थीओ ऑनलाइन शिक्षण मेळवी शके ते माटे श्री दर्शन विद्यालय रतन परना श्रेष्ठ शिक्षकोना लेक्चर अमारी यूट्यूब चैनल दर्शन स्कूल पर अपलोड करवामां आवी रह्या छे, जेथी विद्यार्थी घेर बैठा अभ्यास करीने ऑनलाइन शिक्षणनो लाभ मेळवी शके ते माटे आजे ज सर्व विद्यार्थीओ अने वाली मित्रोए आ यूट्यूब चैनल सब्सक्राइब करी अने तेना रेग्युलर अपडेट्स मेळवा माटे नोटिफिकेशन बेल आइकॉन पर क्लिक करवू। नमस्कार, छेले आपणे कोशिया अनिका विषेनी वात करी, हवे एनाथी आगळ वात करीए। एना पछीनो पॉइंट छे अंतःकोष रसजाळ। પહેલો પોઈન્ટ છે સ્થાન, અંતઃકોષ રસજાળ કોષમાં ક્યાં આવેલું અને કયા કોષની અંદર હોય। અંતઃકોષ રસજાળ સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી હોય છે। તે કોષ રસના સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી હોય છે। એટલે સુકોષ કેન્દ્રીય કોષ રસના सुकोष केंद्रीय कोष ना कोष रस मा समग्र विस्तार मा સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી મટલમય રચના છે। મતલબ કે ક્યાં હોય સુકોષ કેન્દ્રીય કોષમાં, સુકોષ કેન્દ્રીય કોષની અંદર ક્યાં હોય તો કે કોષ રસમાં। હવે એની રચના, એનું સ્થાન, એના પછી એની રચના કે એની રચના આપણને કેવી જોવા મળશે તો કે કોષ છે એ કોષની અંદર આ અંગિકા જાળી સ્વરૂપે ફેલાયેલી હોય। તે કોષ રસમાં જાળી સ્વરૂપે ફેલાયેલી હોય છે। આ કોષ ધોરણે આ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર છે એનાથી આ કોષ રસની અંદર આવી રીતના જાળી સ્વરૂપે ફેલાયેલી જોવા મળશે। તેની સંરચના કોષરસ પટલ કો
સરસ હોટલ છે. બીજું
પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે જો અંતઃકોષરસ ચાર એના બે પ્રકાર આખું નામ લખ્યું છે અહીંયા ટૂંકું નામ લખ્યું છે ખરબચડી ખરબચડી અંતઃકોષરસ ચાર તો કે ખરબચડી અંતઃકોષરસ ચાર કેવી હોય તો કે એની સપાટી ઉપર શું આવેલા હોય રિબોઝોમ્સ આવેલા હોય બીજું કે શું કામ કરે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે પછી બીજું છે લીસી લીસી અંતઃકોષરસ ચાર ટૂંકું નામ લે અને સપાટી પર રિબોઝોમ્સ હોય તો અને સપાટી પર રિબોઝોમ્સ ન હોય તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી આનું પણ ખરબચડીનું કાર્ય તો પ્રોટીન સંશ્લેષણ તો આનું કાર્ય આવશે પ્રોટીન અથવા તો લિપિડ અને સ્ટીરોઇડ જેવા પદાર્થોનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થવાનું એટલે તે લિપિડ અને સ્ટીરોઇડ તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી બીજું એનું કાર્ય તે લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણમાં મદદરૂપ બને છે એટલે કે આ રીતના કોષ જે હોય એની અંદર કોષ કેન્દ્ર ફક્ત જાણકારી માટે એની અંદર કોષ કેન્દ્રથી શરૂઆત થાય એથી આ રીતના જાળાશયો ફેલાયેલી હોય એની સપાટી જે છે આપણે વાત કરી તો અહીંથી કુટિકાઓ જે છે એવી રચના જોવા મળે લાંબી નલિકાકા પી જેવી રચના આ જે રચના જે રહી એ આની ઉપર આવેલા હોય ટપકા ટપકા જે કરો એ બધા શું છે ત્યારબાદ એના કાર્ય હવે અંતઃકોષરસ જાળ છે એનો છેડો કોષ કેન્દ્ર સાથે જોડાયેલો હોય એટલે કોષ કેન્દ્ર અને કોષરસ એ બે વચ્ચે શું કરશે વહનનું કામ વિવિધ પ્રદેશોમાં દ્રવ્યનું વહન કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે
છે, વહન તમારું કામ કરે છે અથવા તો વહન કરે છે. પછી બીજું કાર્ય કે કોષની રચનામાં વિવિધ કાર્યો કરવા માટે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે, તે કોષમાં વિશિષ્ટ અથવા તો અગત્યના કાર્ય માટે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. અગત્યનું કાર્ય શ્વસન, પરિવહન, ઉર્જા ઉત્પન્ન, આવા જે કાર્યો છે એ કરવા હોય તો એના માટે લિપિડનું નિર્માણ કરશે. જે લિપિડ છે એ લિપિડ ક્યાં ઉપયોગી બનશે? કોષ રસપટલના બંધારણમાં અમુક ટકા અને અમુક છે એ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરશે, જેમાંથી પ્રોટીન અને લિપિડ કોષ રસ પટલના બંધારણમાં ઉપયોગી થશે. તેમજ અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરશે. તે કોષમાં અગત્યના કાર્ય કરવા માટે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરશે, જેમાંથી પ્રોટીન અને લિપિડ છે એ કોષ રસના બંધારણમાં ઉપયોગી બનશે. અને બીજું જે વધારાનું હશે એ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે કોષની અંદર કાર્ય કરશે. કોષમાં વિવિધ જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ થાય છે. એ જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓની અંદર કોષ રસીય બંધારણ સપાટી પૂરી પાડશે. કોષમાં થતી વિવિધ જૈવ રાસાયણિક પ્રવૃત્તિ માટે કોષ રસીય બંધારણ પૂરું પડે છે. કોષની અંદર વિવિધ જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ શ્વસન, પછી ઉર્જા ઉત્પન્ન, પરિવહન, તો એના માટે કોષ રસને શું પૂરું પાડશે? યોગ્ય બંધારણ આપશે. પૃષ્ઠવંશી સજીવો છે, એ પૃષ્ઠવંશી સજીવોના યકૃતના કોષોમાં વિષારી દ્રવ્યો અને દવાઓ બિન વિષકારક બનાવવા માટે એ ઉપયોગી બનશે. પૃષ્ઠવંશીમાં યકૃતના સમૂહના ઘણા કોષોમાં વિષારી દ્રવ્યો અને
બિન અસરકારક બનાવવા ઉપયોગી બનશે અને છે ચાર એના કાર્યો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અથવા તો પૃષ્ઠવંશીમાં એકરૂપતા સમૂહના ઘણા કોષોમાં વિષારી દ્રવ્યો અને દવાઓ એને બિન અસરકારક બનાવવામાં આ અંતઃકોષ રસગાળ છે આપણને ઉપયોગી બને છે આ રીતે અંતઃકોષ રસગાળ છે એના કાર્યો જોવા મળે એનું સ્થાન એની રચના એના પ્રકાર એના કાર્ય ચાર પોઈન્ટ થયા ચાર પોઈન્ટ અને તે લખો તમે લેલા ચાર માર્ક જોવા મળે તમે એ પ્રશ્ન પૂછી શકીએ કાર્યો ચાર પૂછે તો બે માર્કમાં પૂછે જે પ્રકાર પૂછે તો એ એક જ માર્કમાં આવે સ્થાન રચના અને પ્રકાર પૂછે તો એ ત્રણ માર્કમાં આવે અને ગમે રીતે પ્રશ્ન અંતઃકોષ રસગાળનો બની શકે સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી હોય પટલમય સંરચના હોય એની રચના તો કે જાળી સ્વરૂપે કોષ રસમાં ફેલાયેલી હોય બીજો તેની સંરચના તો કે કોષ રસ પટલ જેવી હોય કે તેમાં લાંબી નલિકા સાથે ગોળાકાર અથવા કોથળી જેવી કૃતિકામય રચના જોવા મળે વિભિન્ન કોષોની અંદર એની સંરચના વિવિધતા ભરેલી જોવા મળશે એટલે કે અલગ અલગ પ્રકારની હશે બધામાં એક સરખી અંતઃકોષ રસજાળ જોવા મળતી નથી અંતઃકોષ રસજાળના બે પ્રકાર ખડબચડી અને રીસી ખડબચડીના બે પોઈન્ટ એની સપાટી ઉપર વિભોજન થયેલા હોય તે સપાટીનું કામ કરે લીસી તો કે તેની સપાટી પર વિભોજન થયેલા ન હોય તે લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણમાં મદદરૂપ બને સંશ્લેષણ કરો એટલે નિર્માણ બનાવો કાર્યો કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે વિવિધ દ્રવ્યોનું વહન કરે કોષ માટે જે અગત્યનું કાર્ય છે તો એના માટે પ્રોટીનને લિપિડ બનાવશે એમાંથી પ્રોટીન અને લિપિડ છે એ કોષ રસના બંધારણમાં ઉપયોગી થશે કોષમાં અગત્યના કાર્ય માટે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે જેમાંથી પ્રોટીન અને લિપિડ કોષ રસના બંધારણમાં ઉપયોગી બને અને ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે પણ કામ કરે કોષમાં જે જૈવિક ક્રિયાઓ થાય છે એ ક્રિયા કે આગળ બીજા કાર્યની વાત કરી કોષમાં થતી વિવિધ જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે કોષ રસ્ય બંધારણ પૂરું પાડે છે ત્રીજું કાર્ય છે પૃષ્ઠવંશીમાં યકૃતના સમૂહના ઘણા કોષોમાં વિષારી દ્રવ્યોને દવાઓને બિન અસરકારક બનાવવા માટે ઉપયોગી બને છે આ રીતે એના ચાર કાર્યો રહેલા છે હવે ત્યાર પછીના વિડીયોની અંદર આપણે ભણશું રિબોઝોમ્સ ગોલગીકાય જેવી અંગિકા ખૂબ બળવત છે એક વખત તમે નોટ કરો જોઈ લો કે ન સમજાય તો કોમેન્ટ બોક્સની અંદર એ મૂકો કોમેન્ટ કરીને લખો હું જરૂરથી સરળતાપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશ બસ અસ્તુ જય હિન્દ